धार्मिक मान्यता मुजब एकादशीनो पर्व व्यक्ति माटे सुख सौभाग्यनी प्राप्ति माटे मानवामां आवे छे। जे व्यक्ति एकादशीनो व्रत करे छे तेना बधा ज प्रकारना कष्ट दूर थाय छे। तमने जणावी दईए के भादरवा मासने शुक्ल पक्षनी एकादशीने वामन एकादशी मानवामां आवे छे। आ वर्ष 29 ऑगस्ट 2020ना दिवसे वामन एकादशीनो पर्व मनावामां आवशे। आजे आपणे वामन एकादशीनी कथा तथा तेना महात्म्य विशे वात करीशुं। तो सौ प्रथम वात करीए तेना महात्म्य विशे। धार्मिक मान्यता मुजब एकादशीनुं महात्म्य खूब ज मानवामां आवे छे। आ एकादशीमां भक्तिभावथी विष्णु भगवानने पूजा करवामां आवे छे। आ एकादशी विधिपूर्वक करवाथी मनुष्य समस्त पापमांथी मुक्त थाय छे अने स्वर्गलोकमां जाय छे। धर्मराज युधिष्ठिर बोल्या, हे भगवान, भादरवा मासने शुक्ल पक्षनी एकादशीनुं नाम शुं छे, तेनी विधि कई छे, એ એકાદશી વ્રતનું શું ફળ મળે છે તે કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવ શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા સંભળાવું છું। આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નષ્ટ થાય છે। આ જયંતી એકાદશીની કથાથી પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે। જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું। જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે અથવા ત્રિદેવ અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે, જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, એમણે આ સંસારમાં કશું પણ કરવાનું શેષ રહેતું નથી। આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે, તેથી તેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે। યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો, તમે બલિને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી, ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો। ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો। તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો। તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગ લોકમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો। ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાત સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા। તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો। ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી, હે રાજન, તમે મને 3 ડગલા ભૂમિ આપો, તેનાથી તમને 3 લોકનું દાન આપ્યાનું ફળ મળશે। રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો। ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંગ, સ્વર્ગલોકમાં કમર, મહરલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખી પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું। આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા। એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન, હવે હું 3જો પગ ક્યાં મૂકું? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચું કર્યું। મેં તેના મસ્તક ઉપર 3જો પગ રાખ્યો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો। ત્યારે મેં તેને અત્યંત વિનમ્ર જોયો તો મેં તેને કહ્યું, હે બલિ, હું સદૈવ તારી પાસે રહીશ। ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે। આ એકાદશી વિષ્ણુ ભગવાન સુતા સુતા જ પડખું બદલે છે।
આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. આવી અવનવી ગુજરાતી વ્રત કથાઓ સાંભળવા માટે અમારી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી અમારી નવી વાર્તાની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.